सखी क्लबो पोरबंदर द्वारा नवा वर्ष प्रारंभे ज स्नेह मिलन नु आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में विविध हरीफाईओ तेमज डांस कॉम्पिटिशन सहित अनेक कार्यक्रमों पण योजाया हता। पोरबंदर में महिलाओं सर्वांगी विकास माटे सखी क्लबो पोरबंदर द्वारा विविध कार्यक्रमों आयोजन करवामां आव्युं हतुं। सखी क्लब ऑफ पोरबंदर द्वारा दसासोरठिया ज्ञातिवंडी खाते नवा वर्ष निमित्ते स्नेह मिलन नु आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में बिंदी हरीफाई, ड्रेस कोड हरीफाई सहित विविध हरीफाई आयोजन कर हरीफाई में विजेता बनेल महिलाओं ने इनाम पण आपवामां आव्या हता। आजनु तमारू आजे फंक्शन छे बहु सरस छे ने आटलू अद्भुत फंक्शन छे के मां मैं जोयू के केटली बधी लेडीज छे के हूँ गणी न सकूँ। तमारू ग्रुप बहु मोटू छे ने तमारी क्लब में जे लेडीज छे पण बहु जाजा छे तो आजे एवुं ते शुं छे के तमे आजे बधाने एकठा अहींया कर्या छे? हा मनीषाबेन, थैंक यू। हाँ, सखी क्लब ऑफ पोरबंदर छे मनीषाबेन, अमे लोको 20 वर्षथी अमारू कार्यरत छे। एमां वुमन एम्पावरमेंटना स्त्री सशक्तिकरणना कार्यक्रमो करीए छीए। એમાં અમે લોકો બધી જ જુદી જુદી જાતની હરીફાઈઓ રાખીએ, કોઈ વાર રસોઈ હરીફાઈ રાખીએ, કોઈ વાર ફેશન શો રાખીએ, કોઈ વાર બાળકોની કોમ્પિટિશન, હમણાં અમે રાધાકૃષ્ણ ડાન્સ એ બી રાખ્યો હતો, અનેક અનેક અમે લોકો ધર્મને લગતા, દેશને લગતા બધા જ કાર્યક્રમો રાખીએ છીએ। આજનો જ અમારો કાર્યક્રમ અનેરો છે, કારણ કે હમણાં જ આપણું દિવાળીના તહેવારો પૂરા થયા, નૂતન વર્ષાભિનંદન પૂરું થયું, તો અમે લોકોએ આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે। અમારી બધી જ સખીઓએ ખૂબ જ સુંદર રીતે જે હરીફાઈ હતી, ચાંદલા હરીફાઈ હતી, કારણ કે ચાંદલો એ સુકનવન તો શુભ કહેવાય કે નવા વર્ષની શરૂઆત છે, તો અમે કુમકુમ બિંદી એમને કરી અને એમનું સ્વાગત કર્યું છે, અને સાથે સાથે પ્રેયર ડાન્સ ગણપતિ દાદાને પણ અમે લોકોએ વંદના કરી અને આખું વર્ષ એમના પરિવારનું ને સૌનું શુભ જાય એવા પ્રાર્થના કરી અને સૌએ તે પોતાની ખુરશી પાસે ઊભી અને પરફોર્મ કર્યું છે, અને બધી સખીઓએ હરખભેર ભાગ લીધો છે, અને આજે તેમને વાર્ષિક લાણી આપવામાં આવી છે। એ લાણી બી મારા બેન કેનેડા છે, ડૉક્ટર શોભનાબેન કિરણભાઈ વિઠલાણી, એમના તરફથી છે, અને હમણાં અમે લોકો જે વિજેતા બહેનો છે એને ઇનામો પણ આપશું અને સાથે નાસ્તા પાણી કરી અને સૌ સુખરૂપે ઘરે જશું। આપની સંસ્થાને આશરે કેટલા વર્ષો થયા? 20 વર્ષ તો થઈ જ ગયા છે। 20 વર્ષ થયા છે, અમે લોકો સમજતા પણ નતા ત્યારે તમારી આ સંસ્થા જે સ્ટાર્ટ થઈ, અને એમાં અમારું એવું છે કે અમે સ્થાપક પ્રમુખ હું જ છું અને મારી સાથે મેનેજિંગ ડિરેક્ટર મારા સખી મધુબેન કાર્યા છે, અને આ અમારી સેલ્ફ ફાઇનાન્સથી ચાલતી ક્લબ છે। ખાલી નોમિનલ ફી ખાલી બહેનો માટે લઈ અને અમે આ કામ કરીએ છીએ, લાણી આપીએ, દર મહિને મિટિંગ કરીએ અને જુદા કાર્યક્રમો રાખીએ, એમાં ઇનામો પણ આપીએ છીએ, અને બહેનોને અમે લોકો ગમે અમારા સ્વજનો પાસેથી ગમે ત્યારે એ લોકો શુભેચ્છા ભેટ આપે એ લઈ અને અમે લોકો આવા સુંદર કાર્યક્રમો કરીએ છીએ। અને પોરબંદરમાં અમારી સખી ક્લબ ખૂબ જ સૌને ગમે છે અને સૌ મારી સાથે વાત કરે છે કે તમારી સખી ક્લબના કાર્યક્રમો અમે મીડિયા દ્વારા લઈ અને તમારા કાર્યક્રમો અમે નિહાળીએ છીએ। અને એક ખાસ વાત કહેવાની, તમે જ્યારે નગરપાલિકામાં જે પ્રમુખ તરીકે નહોતા ચૂંટાયા ત્યારે તમે સખીમાં અને બધી જગ્યાએ આટલા કાર્યરત હતા, અત્યારે પણ તમે આટલા જ કાર્યરત છો, તો આ સમય આવે છે ક્યાંથી? એ ટાઈમ ઇઝ મની, આપણે સમયનો સદુપયોગ કરીએ છીએ અને ટાઈમ મેનેજમેન્ટ કરી લઉં છું, એટલે જ્યારે હું નગરપાલિકામાં પ્રમુખ નથી એ પહેલાં હું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજમાં પણ હું પ્રમુખ રહી ચૂકી છું, જનરલ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનમાં હું ડૉક્ટર હોવાને નાતે એમાં પણ પ્રેસિડેન્ટ લઈ રહી ચૂકી છું, લાયોનેસ ક્લબ ઓફ પોરબંદર છે એમાં પણ પ્રેસિડેન્ટ રહી ચૂકી છું, અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલી છું। ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં વુમન કમિશનમાં પણ હું ડિરેક્ટર હતી, અત્યારે હાલ નશાબંધીને આબકારી બોર્ડમાં પણ સરકારશ્રીએ મને જવાબદારી આપી છે, અને હું દરેકમાં ટાઈમ મેનેજમેન્ટ કરી અને મારો જે સમય છે હું લોકોના શુભ થાય અને હું કઈ રીતે લોકોને કામ આવી શકું એવા મારા હર વખત નમ્ર પ્રયત્ન હોય છે। તમે જે સ્ટાર્ટિંગમાં આવીને જે તમારું એક કામ બહુ સરસ આપેલું કે તમે રોડ રસ્તા બધા સુધારી દીધા, એના કારણે કેટલા ખાસ કરીને છાયાના જે રોડ રસ્તા હતા કે જ્યાં વચ્ચે ઢોર બેસી જતા અને વાહનના કેટલા નાના મોટા એવા એક્સિડન્ટ થતા કે જે આપણી જાણ બહાર હોય, તો એ રસ્તા સુધારીને તમે બહુ સરસ કાર્ય કર્યું, તો આ અતરિયાર જે છે આવીને સીધું તમે એક આ મેઇન કાર્ય તમારા મગજમાં ક્યાંથી આવ્યું કે પહેલા મારે આ જ કરવું જોઈએ? કારણ કે જ્યારે હું મને આ પ્રમુખની જવાબદારી આપી ત્યારે હજી ચોમાસું પૂરું થયું હતું અને અમારી સરકારની હંમેશા ગ્રાન્ટ હોતી જ હોય છે કે આફ્ટર મોન્સૂન સિઝન માટે રોડ સરફેસિંગ અમારે રીસરફેસિંગ કરવાના જ હોય છે, એટલે સરકારશ્રીની ગ્રાન્ટ
બરાબર મોનસૂન પૂરું થયું અને મને આ જવાબદારી મળી એટલે મને એ લાવો મળ્યો. બાકી હર હંમેશ સરકારનું આયોજન જ હોય છે, અમુક સિઝન બાદ અમુક તમે કામ કરી શકો. તો મોનસૂન પૂરી થઈ એટલે ડામર જેટલો ધોવાયો હોય તો રીસર્ફેસિંગનું કામ આપણે લોકોએ કર્યું અને મને એનો જસ મળ્યો છે. સો ઇન શોર્ટ ચેતનાબેન, મારું કહેવું એવું છે કે ચાહે કોઈ રોડ રસ્તા હોય કે કોઈના દિલ હોય કે કોઈ માણસ હોય, તમે બધાને બહુ સરસ વ્યવસ્થિત રાખો છો અને એના માટે અમારા તરફથી તમને શુભકામના છે કે બસ આવી જ રીતે તમારું કાર્ય છે જે હંમેશ માટે કરતા રહેજો. પ્રભુ દ્વારકાધીશની કૃપા છે અને સૌ લોકોનો પ્રેમ છે જે મને આ કામ કરવા માટે પ્રેરે છે. આ કાર્યક્રમમાં સખી ક્લબ ઓફ પોરબંદર તેમજ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ મોટી સંખ્યામાં સખી ક્લબની મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.